હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દહીંવડા, એકદમ મુલાયમ, નરમ અને સ્પોન્જી. દહીંવડા બજાર જેવા જ ઘરે બનાવવા ખૂબ જ આસાન છે. દહીંવડા બનાવવામાં આપણે બેટર બનાવવાની જ ખૂબી હોય છે. બેટર એકદમ સરસ ફ્લફી બનવું જોઈએ અને બેટરમાં આપણે સોડા કે ઇનોના ઉપયોગ વગર બનાવીશું. તો ચલો બધી જ ટીપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ સોફ્ટ અને જ્યુસી દહીંવડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા સુપર ટેસ્ટી દહીંવડા બનાવવા માટે અહીંયા એક કપ ચોળીની દાળ લીધી છે. આપણે જે સફેદ ચોળી આવે છે તેની દાળ છે. અડધો કપ અડદની દાળ અને અડધો કપ મગની મોગર દાળ લીધી છે. જનરલી બધા દહીંવડા બનાવે ત્યારે અડદની એક જ દાળ લેતા હોય છે, પણ આ દહીંવડાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એક કપ ચોળીની દાળ ઉમેરીશું અને અડધો કપ મગની મોગર દાળ ઉમેરીશું. બિલકુલ ઓપ્શનલ છે, પણ જો તમે આ મગની મોગર દાળ અને ચોળીની દાળ ઉમેરીને ક્યારેય દહીંવડા ના બનાવ્યા હોય તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે. તો અહીંયા મેં એક કપ ચોળીની દાળ, અડધો કપ અડદની દાળ અને અડધો કપ મગની મોગર દાળ લીધી છે. આ ત્રણેય દાળને 3-4 વાર પાણીથી ધોઈ લેવાની. હવે ધોયેલી દાળને દાળ કરતાં ડબલ પાણી ઉમેરીને 5-6 કલાક પલાળી દેવાની. 5-6 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણી દાળ સરસ રીતના પલળી ગઈ છે. દાળ છે તે એકદમ સરસ પલળવી જોઈએ. જો દાળ સારી રીતના ના પલળી હોય તો તમારે વધારે સમય દાળને પલાળવા દેવાની. તમે જોઈ શકો છો દાળના દાણાને આ રીતના તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે. બસ આટલી દાળને પલાળવાની છે. હવે આ ત્રણેય દાળને પીસવાની છે. જો તમારે દાળ ભેગી કરીને પીસવી હોય તો તે રીતના પણ પીસી શકો છો. તો મગની અને અડદની દાળને ભેગી પીસી લઈએ, કારણ કે ત્રણેય દાળ જારમાં એક સાથે સમાશે નહીં. પીસતા પહેલા આપણે દાળમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે. ચાર ટેબલ સ્પૂન પાણી ઉમેરીને આ દાળને આપણે હલકી દરદરી સૂજી જેવી પીસવાની છે. તેની ફાઇન પેસ્ટ નથી બનાવવાની. દાળ આપણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને પીસવામાં 4 ટેબલ સ્પૂન પાણીનો ઉપયોગ કર્યો છે. હલકી સી દાણેદાર દાળને પીસીને તૈયાર કરી છે. તો તેને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે તેજ જારમાં ચોરીની દાળને ઉમેરીને તેમાં 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને તેને પણ હલકી દરદરી પીસી લઈએ. તેને પણ આપણે અડદ અને મગની દાળ પીસીને રાખી છે તેમાં જ ઉમેરી દઈએ અને બંને દાળને સારી રીતના મિક્સ કરી લઈએ. પછી તેને હાથથી સારી રીતના એક જ ડાયરેક્શનમાં ફેટીશું, એટલે તેમાં હવાના કણો ભરાશે. આ રીતના 10 મિનિટ ફેટીશું એટલે બેટર આપણું એકદમ સોફ્ટ અને ફ્લફી થઈ જશે. તો મેં 10-12 મિનિટ જેવું ફેટ્યું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર ફૂલીને હલકું થઈ ગયું છે. હવે આ બેટર બરાબર ફેટાણું છે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો
એક કટોરીમાં પાણી લેવાનું અને પાણીમાં થોડુંક બેટર ઉમેરવાનું. જો બેટર સરસ પાણીમાં તરે તો તમારું બેટર પરફેક્ટ છે અને બેટરમાં સરસ હવા ભરાણી છે. જો બેટર વાટકામાં નીચે બેસી જાય તો હજી બેટર થોડી વાર ફેટવાનું. તો અહીંયા આપણું બેટર દહીં વડા બનાવવા માટે પરફેક્ટ છે. હવે સ્વાદ અનુસાર મીઠું અને એક ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. જો તમારે વધારે મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો વધારે ઉમેરી શકો છો. બધું સારી રીતના મિક્સ કરી લઈએ. મિક્સ કરવામાં પણ તમે જે ડાયરેક્શનમાં બેટરને ફેટ્યું હોય તે જ ડાયરેક્શનમાં બેટરને હલાવીને મિક્સ કરવાનું. હવે વડાને તળીશું. તો તેને તળતા પહેલાં આપણે મોટા વાસણમાં થોડું પાણી લઈશું અને પાણીમાં ચપટી મીઠું અને ચપટી હિંગ ઉમેરીશું. આ પાણીને આપણે વડા તળીએ તે પહેલાં તૈયાર કરી લેવાનું. વડાને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ મૂકી દીધું હતું. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો તેલમાં વડું તરત જ ઉપર આવી ગયું છે. તો તેલ તળવા માટે તૈયાર છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને વડાને તળીશું. તમારે જે સાઈઝના વડા જોઈતા હોય તે પ્રમાણે વડા તમારે તેલમાં ઉમેરવાના. તમે જ્યારે વડા તેલમાં ઉમેરતા હો ત્યારે બીજા હાથમાં તમારે ચમચો રાખવાનો. વડા તેલમાં પડી જાય એટલે તરત જ બીજા હાથમાં રાખેલા ચમચાથી વડા ઉપર તમારે ગરમ ગરમ તેલ નાખવાનું. આ રીતના તેલ ગરમ ગરમ નાખવાથી વડા એકદમ સરસ પાણીપુરીની જેમ ફૂલીને દડા જેવા થશે. એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો જ આપણા વડા એકદમ સરસ ફૂલશે. વડા એક બાજુથી સરસ ફૂલી જાય પછી વડાની સાઈડ ચેન્જ કરીશું. વડા બંને બાજુ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવાના છીએ. તેને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળીશું. તળાતા થોડી વાર લાગશે એટલે વડાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળશો તો વડા સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. અને જો હાઈ ફ્લેમ રાખશો તો વડા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. આ રીતના ગોલ્ડન કલરના થાય પછી તેને પ્લેટમાં લઈ લેવાના અને બહાર કાઢીને તરત જ તેને જે આપણે પાણી તૈયાર કરીને રાખ્યું છે તેમાં વડાને ઉમેરી દેવાના. તમને અત્યારે વડા નાના લાગે છે પણ તે વડા પાણીમાં પલળશે એટલે વડા ફૂલીને ડબલ થઈ જશે. 10-15 મિનિટ વડાને આવા પાણીમાં પલળવા દઈશું. વડા પલળે છે તે ફટાફટ દહીં વડા માટે દહીં તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 2 કપ દહીં લીધું છે. દહીં વધારે ખાટું હોય તેવું નથી લેવાનું. અને દહીંને તમે ફેટો તેના કરતાં આ રીતના ગરણામાં ગાળી લ્યો તો દહીંનું ટેક્સચર એકદમ સરસ સ્મૂધ અને ક્રીમી થશે. દહીં ફેટાઈ જાય પછી તેમાં આપણે 5-6 ચમચી તળેલી ખાંડ ઉમેરીને બધી જ ખાંડને દહીંમાં સારી રીતના મિક્સ કરી લઈએ. તો દહીં વડા માટેનું દહીં એકદમ સરસ તૈયાર છે. 15 મિનિટ થઈ ગઈ છે. વડા પણ સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે. વડા ફૂલી જાય પછી તેને બિલકુલ હળવા હાથે નીચોવાના. વધારે નહીં દબાવવાના. જો વધારે દબાવશો તો વડામાંથી બધું જ્યુસ નીકળી જશે અને વડા સારા નહીં લાગે. તો બસ હળવા હાથે નીચોવીને સર્વિંગ પ્લેટમાં મૂકતા જઈશું. જો તમે 7મના આગલા દિવસે વડા બનાવીને આ રીતના પાણીમાં પલાળીને પછી પાણીમાંથી નીચોવીને ફ્રીજમાં રાખી દેશો ને તો પછી 7મના દિવસે પણ તમે ખાઈ શકો છો. ઘણા લોકો 7મ રહેતા ના હોય પણ 7મના દિવસે બંને ટાઈમ ઠંડુ જમતા હોય છે. તો એક ટાઈમ તમે આ વડા બનાવીને રાખશો તો 7મના દિવસે ખાવાની ખૂબ જ મજા આવશે. આ પ્રમાણે પાણીમાં પલાળીને પાણી નીચોવીને ફ્રીજમાં રાખી દેવાના. પછી સર્વ કરવા ટાઈમે દહીં અને મસાલા ઉમેરી દેવાના.
હવે આપણે જે દહીં તૈયાર કર્યું છે તેને વડા ઉપર ઉમેરી દઈશું. એક એક વડા ઉપર દહીં ઉમેરશો એટલે વડા સરસ દહીંને એબઝોર્બ કરી લેશે અને વડામાં દહીંનો ટેસ્ટ સરસ બેસી જશે. દહીં તમે તમારી પસંદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે ઉપર થોડી ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું. આનાથી દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી ગ્રીન ચટણી પણ ઉમેરીશું. ગ્રીન ચટણી એકદમ સરસ લીલા કલરની કઈ રીતના બનાવવી તેની રેસીપી મેં મારી ચેનલ પર અપલોડ કરેલ છે. પછી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. થોડો શેકેલા જીરાનો અધકચરો પાવડર સ્પ્રિંકલ કરીશું. શેકેલા જીરાના પાવડરનો ટેસ્ટ દહીંવડામાં ખૂબ જ સરસ આવે છે એટલે શેકેલા જીરાનો પાવડર તો ઉમેરજો જ. હવે છેલ્લે દાડમના દાણા અને ફ્રેશ ધાણા ભાજીથી સજાવીશું. તો આ દહીંવડાને 10-15 મિનિટ આ રીતના રહેવા દઈને પછી ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે જોઈ શકો છો આપણા દહીંવડા એકદમ સરસ સોફ્ટ અને જ્યુસી બન્યા છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને. તો તમે પણ આ રીતે 3 દાળ મિક્સ કરીને બેટર બનાવજો અને બેટરને ખૂબ જ ફેટશો એટલે તમારા દહીંવડા પણ સરસ આવા સોફ્ટ અને જાળીદાર બનશે. તો જરૂર એક વખત ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.